गुजरात गौरव दिवस की उजवणी ने लईने जामनगर कलेक्टर की प्रेस कॉन्फरन्स योजाई। जामनगर खाते आगमी 1 मे ना रोज योजानार गुजरात गौरव दिवस की राज्य कक्षा की उजवणी थवा जई रही है, त्यारे कलेक्टर कचेरी खाते पत्रकार परिषद नु आयोजन करी आ अंगेनी तलस्पर्शी विगतो जिला कलेक्टर श्री बी ए शाह द्वारा आपवामां आवी हती। जामनगर खाते आगामी 63 गुजरात गौरव दिन एटले के गुजरात राज्य नो स्थापना दिन तारीख 1 मे 2023 सोमवार ना रोज 63 गुजरात गौरव दिन की राज्य कक्षा की उजवणी थनार छे। राज्य कक्षा की उजवणी दरमियान तारीख 1 मे 2023 ना रोज सवारे 10:30 थी शुरू करीने राते आश्रे 9 वाग्या सुधी तबक्कावार विविध उजवणीना कार्यक्रमोनुं आयोजन करवामां आवेल छे। सवारे 10:30 થી 11:30 માન્ય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં અને માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે જામનગર શહેર અને જિલ્લાના અંદાજે 305 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત અને ભૂમિપૂજન, ઈ લોકાર્પણ, ઈ ખાતમુહૂર્ત અને ઈ ભૂમિપૂજન સત્યસાઈ વિદ્યાલયના મેદાન ખાતે આયોજન કરવામાં આવેલું છે। એ જ જગ્યાએ 15 મિનિટ દરમિયાન એટલે કે લગભગ 11:30 થી 11:45 દરમિયાન માન્ય મુખ્યમંત્રીશ્રી જે લોકાર્પણ ખાતમુહૂર્તનો જે ડોમ છે એની બિલકુલ બાજુમાં શસ્ત્ર પ્રદર્શનનું આયોજન કરેલું છે, બીજા ડોમમાં એની મુલાકાત લેશે અને નિરીક્ષણ કરશે। ત્યારબાદ મહારાણા પ્રતાપનું કાશ્યા પ્રતિમા જિલ્લા પંચાયતની સામે જે સર્કલ છે ત્યાં એનું અનાવરણ માન્ય મુખ્યમંત્રીશ્રીના વરદ હસ્તે 11:45 થી 11:55 આશરે સમય દરમિયાન કરવામાં આવશે। જે કાર્યક્રમમાં રાજપૂત સમાજના જિલ્લાના વિવિધ આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। ત્યારબાદ સાંજે 5 વાગે માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ભવ્ય પોલીસ પરેડનું આયોજન કરવામાં આવ્યું છે। ટાઉન હોલથી શરૂ કરીને પરેડ 7 રસ્તા સર્કલ ઉપર એનું સમાપન થશે અને લગભગ 40 થી 45 મિનિટ સુધીની આ પરેડ હશે અને માન્ય રાજ્યપાલશ્રી, માન્ય મુખ્યમંત્રીશ્રી અને અન્ય મહાનુભાવો એની સલામી લેશે। ત્યારબાદ સાંજે સાતથી ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ અને તે સાંસ્કૃતિક કાર્યક્રમની અગાઉ શહેર અને જિલ્લામાં જે વિવિધ ક્ષેત્રે જે નામાંકિત વ્યક્તિઓએ વિવિધ ક્ષેત્રે જે ઉત્કૃષ્ટ પ્રદાન કરેલ છે તેમને એવા નાગરિકોને માન્ય રાજ્યપાલશ્રી અને માન્ય મુખ્યમંત્રીશ્રીના હસ્તે એમનું સન્માન કરવામાં આવશે, પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવશે અને ત્યારબાદ રાજ્યના યુવક સેવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક સાંસ્કૃતિક કાર્યક્રમ કે જેમાં જામનગર શહેર અને જિલ્લાનું ઐતિહાસિક સાંસ્કૃતિક વારસો અને તબક્કાવાર બનેલી ઘટનાઓ અને વિકાસને આવરી લેતું એક ઇન્ટિગ્રેટેડ કાર્યક્રમ રજૂ કરવામાં આવશે અને કાર્યક્રમ સમાપ્ત થાય તે વખતે આતશબાજીનું પણ આયોજન કરવામાં આવેલ છે। મારી સમગ્ર જામનગરના શહેર અને જિલ્લાના તમામ નાગરિકોને વિનંતી અને અપીલ છે કે આ કાર્યક્રમને સફળ બનાવવા સૌ તમામ કાર્યક્રમોમાં સ્વયંભૂ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે અને કાર્યક્રમને માણે અને કાર્યક્રમને સફળ બનાવે।